पालनपुर तालुकाना चड़ोतर स्थित गढ़थी चड़ोतर मार्ग पर आवेल रेलवे फाटक पर बनी रहेला ओवरब्रिजनुं काम छेल्ला घणा समयथी चाली रह्युं छे। ज्यां ओवरब्रिजनुं काम चालू होवाथी वाहन चालको माटे वैकल्पिक व्यवस्थाना भागरूपे डायवर्जन आपी ओवरब्रिजनी बन्ने बाजु काचो मार्ग बनावामां आव्यो छे। जे मार्ग पर खाड़ा पड़ी गया होवाथी वाहन चालको मुश्किलीनो सामनो करी रह्या छे। आ मार्ग पर उनाळामां धूळनी डमरीओ उड़े छे, त्यां चोमासामां अहीं पाणी भराई जवाथी वाहन चालको परेशानी भोगवी रह्या छे। गुंभाषण गाममां जागृत युवा अग्रणी हिदायतभाई परमारे जणाव्युं हतुं के हालमां जे विभाग द्वारा विकासना भागरूपे अहीं ओवरब्रिजनुं काम चाली रह्युं छे તે સારી વાત છે, પરંતુ છેલ્લા એક વર્ષથી ઓવરબ્રિજનું કામ ઘોકળ ગતિએ ચાલી રહ્યું છે। છેલ્લા એક વર્ષ ઉપરથી આ ઓવરબ્રિજનું કામ ચાલે છે, વિકાસના કામો થવા જોઈએ એની ના નથી, પરંતુ આટલો સમય વીતી જવા છતાં અને એની જે વૈકલ્પિક વ્યવસ્થા વાહનોના અવર જવર માટે થવી જોઈએ એ હોતી નથી। ચોમાસામાં કેળસામાં પાણી ભરી જાય, ખાડા પડી જાય, વાહનોને નુકસાન થાય, ઉનાળામાં એટલી બધી રેતી થાય અને રેતીના કારણે ટુ વ્હીલર રિક્ષાઓ ફસાઈ જાય, એના કારણે જે ડસ્ટ ઉડે છે એના કારણે પ્રદૂષણ ફેલાય છે। તો આ જે વૈકલ્પિક વ્યવસ્થા રેલવે મિનિસ્ટ્રી હોય કે જે તે કોન્ટ્રાક્ટર હોય એને જે કરવી જોઈએ એ છેલ્લા એક વર્ષ ઉપરથી જોઈ નથી રહ્યા અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। તો અમારી અરજ છે કે આ વ્યવસ્થા સુચારુ રૂપે જે વૈકલ્પિક વ્યવસ્થા છે અવર જવર માટેની એ થવી જોઈએ। દાખલા તરીકે અહીંયા છેલ્લા ત્રણેક દિવસથી રોડ ખાંદી દીધા છે, જે ચડોતરથી ગઢ સુધીના, અને એમાં ખાડા કર્યા હતા, પણ એ ત્રણ દિવસની અંદર જે ખાડા ખોદ્યા એના ચોથા દિવસે કામ થઈને રોડ સરસ થઈ ગયું। એટલે આટલી નાના સમયગાળામાં તકલીફો વેઠી શકાય અને સમજી પણ શકાય, વિકાસના કામ હંમેશા થવા જોઈએ। પણ આમાં આ ત્રીજી વખત આવું છે કે પુલનું ચાલુ કામ છે એ ઘણી વખતે અટકી જાય છે અને એક એક બે બે મહિના સુધી કોઈ અહીંયા નજરે ચડતું નથી કામ કરવાવાળું। આને લઈને એકાદ વર્ષ પહેલાં બે વાર મેં રેલવે મિનિસ્ટ્રીનું ધ્યાન દોર્યું હતું અને ફરીથી આ એકાદ મહિનાથી કોઈ જોવા ન મળવાના કારણે શનિવારે મેં રેલવે મિનિસ્ટ્રીના ગ્રેવિયન્સમાં આની રજૂઆત કરી છે। જોઈએ છે કે કેટલું સત્વરે કામ ચાલુ થાય છે।